गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार पर्यावरण एटले के मारी आसपास, प्रकरण नंबर 9 बदलाता कुटुंबो। तो विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे किरण, सुमी अने दीपालीना कुटुंब में अलग अलग कारणों थी थयेल फेरफार विषे जोयुं। आ फेरफार माटेना कारणों लखो। प्रथम, किरणना कुटुंबमां, तो किरणना कुटुंबमां तेनी नानी बहेनना जन्मनी खुशी थवाथी बदलाव आव्यो हतो। बीजू, सुमीना कुटुंबमां, तो सुमीना कुटुंबमां तेना पिताની बदली बीजा शहેરમાં થવાથી ત્યાં નવા વાતાવરણમાં સેટ થવાની મૂંઝવણ વિશે બદલાવ આવ્યો હતો। ત્રીજું છે દીપાલીના કુટુંબમાં, દીપાલીના કુટુંબમાં તેના કાકાના દીકરાના લગ્ન થવાથી નવવધુના આગમન અને લગ્ન પ્રસંગ માણવાની ખુશાલીનો બદલાવ આવ્યો હતો। કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે? કુટુંબોમાં ફેરફારના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં કેટલાક આ મુજબ છે। કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી, બે, કુટુંબમાં કોઈ જવાબદાર સભ્યનું એકાએક મૃત્યુ થવાથી, ત્રણ, કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડવાળા વિશાળ ઘરમાં રહેવા જવાથી કુટુંબમાં ફેરફાર થાય છે। ત્રણ વડીલો સાથે વાત કરો, એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પાડોશીના કુટુંબમાંથી, તેઓને આ વિગતો પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો। સૌ પ્રથમ છે વિગત। કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે? તો સૌ પ્રથમ તમારે તમારા કુટુંબમાં પૂછવાનું છે, ત્યારબાદ મિત્રના કુટુંબમાં પૂછવાનું, અને ત્યારબાદ પાડોશીના કુટુંબમાં પૂછવાનું છે। બીજું છે, અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું? તો તમારા કુટુંબમાં પૂછવાનો પ્રશ્ન, ત્યારબાદ મિત્રના કુટુંબમાં અને ત્યારબાદ પાડોશીના કુટુંબમાં પૂછવાનો છે। આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો તે તમારે તમારા કુટુંબના સભ્યો, મિત્રના કુટુંબના સભ્યો અને પાડોશીના કુટુંબના સભ્યો વિશે લખવાનું છે। 10 વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા? તો તમારા કુટુંબના કેટલા હતા, મિત્રના કુટુંબમાં કેટલા હતા અને પાડોશીના કુટુંબમાં કેટલા હતા? કુટુંબમાં છેલ્લા 10 વર્ષમાં ફેરફારના શું કારણો હતા? તો તમારા કુટુંબમાં શું કારણ હતું, મિત્રના કુટુંબનું શું કારણ હતું અને પાડોશીના કુટુંબનું શું કારણ હતું, તે તમારે જાણીને લખવાનું છે। તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો છો? તો તે તમારે અહીંયા તમારા કુટુંબનું તમારે લખવાનું, ત્યારબાદ મિત્રના કુટુંબનું લખવાનું અને ત્યારબાદ પાડોશીના કુટુંબ વિશે લખવાનું છે। મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે। બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે। તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે? તો તમારા કુટુંબમાં જે ફેરફાર આવ્યો હોય તે તમારે લખવાનું છે। જ્યારે તમારા દાદા દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું? તેની દાદા દાદી સાથે ચર્ચા કરવાની છે। તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા હતા તે યાદ છે? તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે। ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ, તમારે બધાએ દોરવાનું છે। તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તમારી નોટબુકમાં તેમના કુટુંબનું વૃક્ષ દોરો। હવે તમને પોતાને તમારા ભાઈ બહેન અથવા માતા પિતા એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો? હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો।
આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે? તમારા દાદા દાદી ક્યાં છે? આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો? તો તે તમારે કહેવાનું છે અથવા તો લખવાનું છે, કુટુંબ વૃક્ષ દોરવાનું છે. ચાલો વાત કરીએ. તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે? તો આપણે જાણીએ છીએ કે દાદાના સમયનું કુટુંબ વૃક્ષ અને આપણું કુટુંબ વૃક્ષ અલગ જ પડશે. કારણ કે પહેલાં સંયુક્ત કુટુંબમાં લોકો જીવતા હતા, જ્યારે આજે વિભક્ત કુટુંબો આપણને જોવા મળે છે. શાળાએ પાછા જઈએ. પ્રશ્ન નંબર 1 છે, તમે ભણી ગણીને શું બનવા માંગો છો? તો તમે જે બનવા માંગતા હોય તે તમારે લખવાનું છે. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો તે પ્રશ્નનો જવાબ પણ તમારે લખવાનો છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો તે પ્રશ્નનો જવાબ પણ તમે લખશો. આ પણ કામનું. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરેલી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવામાં આવે તો તે ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. શોધી કાઢો અને લખો. તમારા પાડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય? તો શા માટે? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે આવા ઘણા બધા બાળકો જોઈએ છીએ કે જેમને શાળા છોડવી પડી હોય. તેના અલગ અલગ કારણો હોય છે. અત્યારે તેઓ શું કરે છે? તો અત્યારે તેઓ જે પણ કામ કરતા હોય તે તમારે લખવાનું છે. હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? તો કોના લગ્ન થયા છે તે તમારે લખવાનું છે. વર અને કન્યાની ઉંમર કેટલી હતી? તો તે તમારે લખવાનું છે. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? કન્યાએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? તો કન્યાએ પાનેતર બ્લાઉઝ ચણિયો પહેર્યો હતો અને માથા ઉપર મોડ નાખ્યો હતો. અને વરરાજાએ શેરવાની, ચૂડીદાર પાયજામો, મોજડી પહેર્યા હતા અને માથા પર સાફો બાંધ્યો હતો.